નમસ્કાર, સમાચારો સાથે હું ઝરણા. સમાચારો મળી રહ્યા છે. બીટકોઈન કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ધારીના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાના રિમાન્ડ પૂર્ણ થતા આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સીઆઈડી નલીન કોટડીયાના વધુ રિમાન્ડની માંગણી કરે તેવી શક્યતા છે. 5 મહિનાથી નાસ્તા ફરતા નલીન કોટડીયા પૂછપરછમાં સહકાર ન આપતા હોવાથી તેઓના વધુ રિમાન્ડ માંગવામાં આવી શકે છે. બીજી તરફ પોલીસ આ કેસમાં ખોટી રીતે ફસાવતી હોવાનો આક્ષેપ કોટડીયાએ અગાઉ કર્યો હતો અને તબિયત સારી ન હોવાથી જામીન પણ માંગ્યા હતા. અન્ય સમાચારો. રાજદ્રોહના ગુનામાં જેલમાં બંધ અલ્પેશ કથિરિયાની જામીન અરજી પર આજે આવી શકે છે ચુકાદો. સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ છે. અલ્પેશ કથિરિયાના વકીલે કોર્ટમાં રજૂઆત કરી કે રાજદ્રોહનો કોઈ ગુનો બનતો નથી, પોતે વકીલ હોવાથી કાયદાનું તે ભાન રાખે છે. આ ઉપરાંત જામીન પર મુક્ત કરવા માટે અંડરટેકિંગ પણ આપવામાં આવ્યું હતું. અને હવે વાત વડાપ્રધાનની વર્ષગાંઠની. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 68મો જન્મદિવસ છે. પીએમના માદરે વતન ગુજરાત સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં સ્કૂલના બાળકો સાથે જન્મદિવસ સેલિબ્રેટ કરશે. આ સમયે બાળકો સાથે મોદી પોતાના જીવન પર બનેલી ફિલ્મ ચલો જીતે હૈ દેખશે, તો વારાણસીના પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના પણ કરશે. પીએમ મોદી 17 અને 18 બે દિવસ વારાણસીમાં રોકાવાના છે, જે દરમિયાન અનેક વિકાસ યોજનાઓની સમીક્ષા કરશે, જેમાં બાબતપુર શિવપુર ફોરલેન રિંગરોડ ફેઝ 1 અને બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલી કેટલીક યોજનાઓનું લોકાર્પણ પણ કરશે, તો પ્રવાસી ભારતીય દિવસની તૈયારીઓ કરશે. વારાણસીમાં વડાપ્રધાન એક જનસભાને સંબોધે તેવી પણ શક્યતા છે. તો સમગ્ર દેશમાં આજે પીએમ મોદીના જન્મદિવસની અનેક રીતે ઉજવણી થવાની છે. સુરતમાં પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં એક સંસ્થા દ્વારા મોદીના 68મા જન્મદિવસને લઈ 680 ફૂટ લાંબી અને 6800 કિલો વજનવાળી કેક તૈયાર કરવામાં આવી રહી છે, જેને 680 સામાજિક અગ્રણીઓ કટીંગ કરશે. કેકમાં 225 કિલો પ્રોટીન, 1150 કિલો કોકો પાવડર, 25 કિલો કેરેમલ, 125 કિલો કેકચેલ, 1150 કિલો મેંદો, 1550 કિલો ખાંડ, 350 કિલો તેલ, 1675 કિલો વીપ ક્રીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેક ઓફ યુનિટી આ અંતર્ગત એક ખૂબ મોટી કેક બનાવવા જઈ રહ્યા છીએ, જે 680 ફીટ લાંબી છે, 6800 કિલો એનું વજન છે અને 680 સામાજિક અગ્રણીઓ એ કેકને કાપશે અને 68000 લોકો ખાશે એ પ્રકારની અમારી કલ્પના છે. નવસારીમાં યુવાનને નગ્ન કરી લોકઅપમાં બેસાડવાના વાયરલ વિડીયો મામલે હવે તપાસ તેજ કરવામાં આવી છે. પીડિત યુવકો દ્વારા કોર્ટમાં ફરિયાદ કરાતા કોર્ટે આ મામલે પોલીસને તપાસના આદેશ આપ્યા છે, જેને પગલે નવસારી પોલીસ વડાએ પણ ખાતાકીય તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ જે વિડીયો સામે આવ્યો હતો, જેમાં 3 જેટલા યુવાનોને નગ્ન કરી લોકઅપમાં બેસાડવામાં આવ્યા હતા, જે બાબતે પોલીસનું કહેવું હતું કે આ યુવાનો તેમની સાથે દાદાગીરી કરી રહ્યા હતા અને ગેરવર્તણૂક કરી રહ્યા હતા. જો કે યુવાનોનું કહેવું હતું કે જ્યારે તેઓને રોકવામાં આવ્યા ત્યારે તેઓએ પોલીસનું આઈ કાર્ડ માંગ્યું હતું અને તે જ બાબતનો રોષ દાખવીને આ યુવાનો સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે. ત્યારે હાલ યુવાનોએ કોર્ટનું શરણ માંગ્યું છે, કોર્ટ પાસે આ બાબતે અરજી કરી છે. ફરિયાદ કર્યા બાદ હવે આ અંગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. સવાલોના ઘેરામાં બંનેના નિવેદન છે. યુવકોનું કહેવું છે કે ખાલી આઈ કાર્ડ માંગવાના કારણે પોલીસ દ્વારા આ પ્રકારનું ગેરવર્તન તેમની સાથે કરવામાં આવ્યું. જો કે પોલીસનું કહેવું છે કે આ યુવાનો નશાની હાલતમાં હતા અને પોલીસ સાથે ગેરવર્તણૂક કરી રહ્યા હતા, તે માટે તેઓએ આ પ્રકારે તેમને લોકઅપમાં પૂર્યા. પણ અહીં સવાલ તો એ આખરે થઈ જ રહ્યા હતા કે લોકઅપમાં પૂરવા પાછળ, નગ્ન કરવા પાછળ શું કારણ હતું. ત્યારે આ બાબતે હવે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે અને કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. નવસારી પોલીસ વડાએ પણ આ અંગે ખાતાકીય તપાસ શરૂ કરાવવાની ખાતરી આપી છે. ઘટના નવસારીની હતી, જ્યાં યુવાનોને નગ્ન કરી લોકઅપમાં બેસાડવાનો એક વિડીયો વાયરલ થયો હતો, જે મામલે હવે તપાસ તેજ કરવામાં આવી છે. પીડિત યુવકો દ્વારા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે ત્યારે કોર્ટે આ મામલે પોલીસને તપાસના આદેશ આપ્યા છે.
બંને તરફ વિરોધાભાસ જે નિવેદનો છે તે સામે આવી રહ્યા છે. કારણ કે એક તરફ યુવાનોનું કહેવું છે કે પોલીસ પાસે આઈકાર્ડ માંગવાને કારણે પોલીસે આ પ્રકારે તુમાખીભર્યું વર્તન કર્યું તેમની સાથે, જ્યારે કે પોલીસનું કહેવું છે કે જ્યારે તેઓને રોકવામાં આવ્યા ચેકિંગ માટે ત્યારે તેઓ નશામાં ધૂત હતા અને તેમની સાથે દાદાગીરી પણ કરવામાં આવી હતી, જેના કારણે પોલીસ દ્વારા આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે. અનેક સવાલો છે કે આખરે કઈ બાબતને લઈને પોલીસ દ્વારા આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું. જો કે આ અંગે હવે ફરિયાદ કરવામાં આવતા કોર્ટે તપાસના આદેશ આપી દીધા છે. ત્યારે વધુ માહિતી અમારા સંવાદદાતા રાજન રાજપૂત આપી રહ્યા છે. રાજન, યુવાનોને નગ્ન કરી લોકઅપમાં બેસાડવામાં આવ્યા હતા અને તે મામલે હવે કોર્ટમાં ફરિયાદ કરાતા તેના તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. જાણવા માંગીએ છીએ શું ફરિયાદ દાખલ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ હાલ શું કાર્યવાહી કરાઈ રહી છે આ મામલે. જી બિલકુલ, આજે પાંચ દિવસ પહેલાની જે ઘટના હતી, તો સુરતના યુવાનો દમણથી આવી રહ્યા હતા અને તેમને શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે બોરિયા ટોલ નાકા પાસે અટકાવ્યા હતા અને ત્યાંથી પોલીસ જોડે કોઈક ચકમક કરતા અને પોલીસ ઉપર એસોલ્ટ કરતા તે લોકોને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા અને પોલીસે તેમની વિરુદ્ધ પોલીસ ઉપર હુમલાનો, સરકારી કામગીરીમાં રૂકાવટનો અને નશા કરી વાહન ચલાવવાનો વગેરે જેવા ગુનાઓ દાખલ કર્યા હતા. જો કે સામે બીજી તરફ આ જે યુવાનો છે સુરતના, એ લોકોએ પોલીસની સામે અમાનવીય રીતે એમની સાથે વર્તાવ કરવાનું, લગ્ન કરીને લોકઅપમાં બેસાડવાનું અને ધોરમાર મારવાનો કોર્ટમાં ફરિયાદ કરી હતી, જેને લઈને કોર્ટના જે મહિલા જજ હતા એમણે તુરંત આ જે યુવાનો હતા તેમનું મેડિકલ કરાવ્યું હતું અને ત્યારબાદ સમગ્ર મામલાની તપાસ કરવાના આદેશ આપ્યા છે. જી બિલકુલ, આભાર રાજન. તો આ મામલે તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. લોકઅપમાં બેસાડવામાં આવ્યા હતા યુવાનોને નગ્ન કરી તે બાબતે ફરિયાદ નોંધવામાં આવતા હવે આ મામલે તપાસ કરાશે. અને સમાચારો રાજકોટથી મળી રહ્યા છે. રાજકોટના એશિયન સ્પામાં દરોડા પાડવામાં આવ્યા. બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા ચાર વિદેશી યુવતી સાથે સ્પાના માલિકની અટકાયત કરી અને માલવ્યાનગર વિસ્તારમાં આવેલ સ્પા પાર્લરને સીલ કરવામાં આવ્યું. ખાતે એક ડમી ગ્રાહક મોકલી અને ત્યાં સ્ટાફ સાથે રેડ કરવામાં આવતા ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવેલ, જેની પોલીસ સ્ટેશન ખાતે લાવી વિશેષ પૂછપરછ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રોસેસ ચાલુ છે. દ્વારકામાં 100 કરોડથી વધુનું જમીન કૌભાંડ ઝડપાયું. જામ ખંભાળિયામાં સર્વે દરમિયાન હાલમાં જમીન શાંતાબેન છગનલાલ દંતાણીના નામથી હતી. આ જમીન અગાઉ મૂળ ખાતેદાર ખેડૂત ન હોવા છતાં યોગ્ય દસ્તાવેજોનો અભાવ જણાતા મામલતદાર ચિંતન વૈષ્ણવ દ્વારા ખુલાસા કરાયો અને જમીન માલિકને નોટિસ પાઠવતા ખડભડાટ મચી ગયો. ત્યારે અગાઉ પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામ ખંભાળિયાના મામલતદાર ચિંતન વૈષ્ણવે રામનગર વિસ્તારમાં બોગસ ખેડૂત ખાતેદારને ઝડપી પાડ્યા હતા અને 100 કરોડથી વધુનું જમીનો ખરીદાયનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું, જેની હાલ જિલ્લા કલેક્ટર તપાસ કરી રહ્યા છે. રજૂઆતના આધારે અત્રેની કચેરીના સર્કલ ઓફિસર શ્રી અને રેવન્યુ તલાટી મારફતે તપાસ કરાવતા રેકર્ડ આધારિત વેચાણથી ખેતીની જમીન ધારણ કરતા હોવાનું માલુમ પડેલ છે. આથી આ તમામ લોકોને નોટિસ આપી એમને અત્રે રૂબરૂ સાંભળવા પણ બોલાવવામાં આવેલ. પાટણના દુખવાડામાં આવેલી આંગણવાડીઓ અસામાજિકોનો અડ્ડો બની ગઈ હોવાની રાવ ઉઠી છે. સ્થાનિકોનું માનીએ તો આંગણવાડીમાં બાળકો નિયમિત ભણવા આવે છે. સવારે અહીં બાળકો ભવિષ્યના પાઠ ભણે છે અને સાંજ પડે જ અસામાજિકો ગામની ત્રણેય આંગણવાડીને પોતાનો અડ્ડો બનાવી લે છે. આંગણવાડી નજીક આવેલા બગીચાની આડમાં ક્યારેક દારૂની મહેફિલ જામે છે તો ક્યારેક જુગારની પંગત પડે છે. આ અંગે તંત્રને કરેલી અનેક વખતની ફરિયાદ છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની ફરિયાદ પણ ગ્રામજનોમાં ઉઠી છે. દારૂના કોથળી બોટલો જોવા મળી રહી છે અને પાછળ બગીચાઓ હોવાથી લોકો રાતના અહીંયા મહેફિલ પોતાની જમાઈ રહેતા હોય છે. બોટલો બધું ફોડી જાય છે અને અમારે પાછું બીજા દાડાઈને બધી સફાઈ કરાવડાવી પડે. હા, અમને અંધારામાં તો પછી બધું થતું હોય, અમને ક્યાં ખબર હોય. આજુબાજુ વાળા કે રાતે તમારી આંગણવાડીમાં બધા ઉતરે છે અને દારૂ પીવે છે.
સ્ટેજ સજ્યા, નેતાઓ આવ્યા, કરોડોની જાહેરાતો થઈ પણ પાણીના પોકારો ન શમ્યા. વાત છે છોટાઉદેપુરના પોચંબા ગામની. આદિવાસી વિસ્તારના સ્થાનિકોને ચોખ્ખું પાણી મળી રહે તે માટે 58 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો, પણ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ગ્રામજનો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. ગ્રામજનોનું માનીએ તો કોન્ટ્રાક્ટર સંપની સફાઈ કરતો નથી. સફાઈના અભાવે આવતા દૂષિત પાણીથી ગ્રામજનોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. અમુકના મકાને જતું બી નથી એવી બી પોઝિશન છે. અને પાણી અત્યારે કેટલા બધા દિવસોથી બંધ હતું અને કાલે સોયડું છે પાણી. ત્યાં ચંપમાં પાણી પીવા જેવું નહીં. પાણી જો પીએ ને તો બીમાર થઈ જાય એવી સંકેતા છે. પછી સંપમાંથી પાણી તો છોડવામાં આવ્યું અને તે પણ દૂષિત. પાણી પુરવઠા વિભાગ સંપના મેન્ટેનન્સ પેટે દર મહિને 3,75,000 રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવે છે, પણ કોન્ટ્રાક્ટરની ભ્રષ્ટ નીતિને કારણે ગ્રામજનોને દૂષિત પાણી પીવું પડે છે. આ અંગેની કરાયેલી વારંવારની રજૂઆતો છતાં કોઈ પરિણામ ન આવતા હવે ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પાણી પુરવઠા વિભાગવાળા બે સાહેબો પેલા આવે છે, તેને કેટલી વાર રજૂઆત કરી પણ કંઈ ધ્યાનમાં લેતા નથી. અમારા ઢોણા અને એટલા બધા તણેલા થાય છે, તેમ કોટેરામે જવું પડે છે. પાણી બહુ તકલીફ પડે છે અમને. બોટાદની નામાંકિત પંચવટી હોટેલ સીલ કરવામાં આવી છે. જાહેરમાં કચરો નાખવા બદલ પાલિકાએ હોટેલને સીલ કરી. છેલ્લા ઘણા સમયથી હોટેલની આસપાસ ગંદકીની ફરિયાદો ઉઠી હતી. હોટેલ દ્વારા જાહેરમાં ફેંકાતા કચરાથી પરેશાન સ્થાનિકોએ ફરિયાદ કરતા તંત્ર હરકતમાં આવ્યું અને હોટેલ સીલ કરી. જામનગરમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર પોલીસે બોલાવી છે તવાઈ. જામનગરને નશાના રવાડે ચઢાવનારા લોકો સામે પોલીસે તવાઈ બોલાવી છે. જામનગરની અલગ અલગ 9 ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. પોલીસે અનેક વિસ્તારમાં તપાસ તેજ કરતા દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. પોલીસની આ સરપ્રાઇઝ રેડમાં 20થી વધુ ગુના નોંધાયા છે અને આ તમામ લોકો સામે પોલીસ પાસા અને તડીપારનું શસ્ત્રો ગામશે. પોલીસ આ રેડમાં 1,000 લીટરથી વધુનો દારૂનો જથ્થાનો નાશ કર્યો છે. ટીમો બનાવી લગભગ 150 થી 200 જેટલા પોલીસ સ્ટાફના બોલાવી અને એ બી સી તમામ ડિવિઝનની અંદર જુદી જુદી ટીમો પ્રત્યે અમે રેડો કરવામાં આવેલી છે. સફળ રેડો થયેલી છે. તો આગળ જોઈશું અને સમાચારો હાલ રોકાઈશું બ્રેક માટે. અમદાવાદ શહેરમાં વર્લ્ડ ક્લાસ આરોગ્ય સેવા મળી રહે તે માટે વીએસ હોસ્પિટલને સાબરમતી રિવરફ્રન્ટના કિનારે અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે. 2019ના જાન્યુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે. તો શું છે સરદાર પટેલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ખાસિયત, જોઈએ અમારા અહેવાલમાં. એક એવી હોસ્પિટલ જ્યાં તમને દાખલ થવું ગમે, 5-સ્ટાર હોટલને પણ ટક્કર મારે તેવી સુવિધા. દેશની નંબર 1 હોસ્પિટલ એઇમ્સને ટક્કર મારે તેવી સારવાર. આ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે અમદાવાદમાં. આ હોસ્પિટલ કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર થઈ રહેલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે આ. સાબરમતી નદીના કિનારે અને વીએસ હોસ્પિટલના કેમ્પસમાં આકાર પામી રહેલી આ અત્યાધુનિક હોસ્પિટલનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ છે. ગુજરાત સરકારના સહયોગથી નિર્માણ પામી રહેલી એકમાત્ર હેલીપેડ ધરાવતી સરકારી હોસ્પિટલ આ હોસ્પિટલ બની રહેશે. રાજ્ય સરકાર અને એએમસીના સંયુક્ત સાહસથી રૂપિયા 582 કરોડના ખર્ચે 18 માળની ગગનચુંબી હોસ્પિટલનું નિર્માણ થયું છે. હોસ્પિટલમાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી. ગુજરાત અને અમદાવાદની જનતાને આરોગ્ય ક્ષેત્રે મોટી સુવિધા પ્રાપ્ત થાય તે માટે 2019માં વડાપ્રધાન મોદીના હસ્તે આ હોસ્પિટલનું લોકાર્પણ થશે. આજે વીએસ હોસ્પિટલની નવા સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટના ભવનનો નિરીક્ષણ માટે આવેલો. યુદ્ધના ધોરણે અમદાવાદ કોર્પોરેશન કામ કરી રહ્યું છે. આ વર્ષના અંત સુધીમાં કામ પૂર્ણ થશે અને 2019ના પ્રારંભમાં
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે આપણે આ લોકાર્પણ કરીશું. વર્લ્ડ ક્લાસ સુવિધા અને પ્રાઇવેટ હોસ્પિટલની સુવિધાઓથી પણ ચડિયાતી સેવાઓ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં રહેશે. તો હોસ્પિટલની ખાસિયતો જાણીને ભલભલાની આંખો ચાર થઈ જાય તેવી છે. સુવિધાની વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ રૂપિયા 582 કરોડના ખર્ચે તૈયાર થશે, જેનું ક્ષેત્રફળ 1.49 લાખ ચોરસ મીટર છે. હોસ્પિટલમાં સિંગલ લાર્જેસ્ટ ફ્રેમ, આરસીસી રોડ અને ટીચિંગની સુવિધા છે. તો પાર્કિંગ માટે 2 લાખ ચોરસ ફૂટ વિસ્તાર ફાળવાયો છે. એક સાથે 2000 કાર પાર્ક થઈ શકે તેવી ક્ષમતા છે. હોસ્પિટલમાં કુલ 18 માળનું ગુણવત્તાયુક્ત બાંધકામ કરાયું છે. રાજ્યની પ્રથમ સરકારી હોસ્પિટલ જેમાં હેલીપેડ અને એર એમ્બ્યુલન્સની સુવિધા છે. અમદાવાદની આ સૌથી ઊંચી હોસ્પિટલની ઊંચાઈ 78 મીટર છે. હોસ્પિટલની ક્ષમતા 1500 પથારીની છે. પ્રવેશ એન્ટ્રન્સની ક્ષમતા 1500 લોકોની છે. તો 155 કિલોમીટર ડ્રેનેજ અને પાણીની લાઇન, 25 કિલોમીટર મેડિકલ ગેસ લાઇનની સુવિધા ઉપલબ્ધ છે. ફર્સ્ટ ટાઈમ કે 78 મીટરનું આટલું ટોયલેટ સ્ટ્રક્ચર, ટેકનિકલી વાત કરીએ તો સ્ટીલ અને કોન્ક્રીટનું કમ્પોઝિટ સ્ટ્રક્ચર કહેવાય. 2 સેલર છે, ગ્રાઉન્ડ છે અને 17 માળ છે ટોટલ. ઉપર હેલીપેડ છે. આપણે જો વાત કરીએ તો ટેકનિકલ વાત કરીએ તો અને સિસ્મિક ઝોન 3 એટલે 7.5 રેક્ટર સ્કેલ સુધીનો અર્થક્વેક ઝીલી શકે એવું છે. ટોટલ 2200 કેપેસિટીનું પાર્કિંગ છે અને 22 લિફ્ટ છે. 2 આમ જોવા જાઓ તો 2 સેલર્સ આપણે એ રીતના છે કે જે ગાર્બેજ માટે છે અને ટોટલ 2 રેમ્પ છે જે 18 માળથી છે ગ્રાઉન્ડ ફ્લોર સુધીના કન્ટિન્યુઅસ ફાયર વખતે આપણે એને ખાલી કરવા માટેનો વપરાય છે. ટોટલ આમ જોઈને 25 લિફ્ટ છે આખા બિલ્ડિંગની અંદર. હાઈટેક સરકારી હોસ્પિટલમાં એકમાત્ર અમદાવાદની આ હોસ્પિટલ બની રહેશે. દેશની અન્ય રાજ્યની હોસ્પિટલ માટે તે લેન્ડમાર્ક સાબિત થશે. પ્રણવ પટેલ, News 18 ગુજરાતી, અમદાવાદ. તો 2010માં આવેલો એક વિચાર આજે મેડિકલ ક્ષેત્રે મોટી ક્રાંતિને લઈને આવ્યો છે. હોટેલ જેવી સુવિધા ધરાવતી આ હોસ્પિટલના બાંધકામથી લઈ દર્દીઓની સારવાર સુવિધા, એક એક વસ્તુનું બારીકાઈથી ખ્યાલ રાખવામાં આવ્યો છે. નિર્માણ પામી રહેલ આ અદ્યતન હોસ્પિટલના બાંધકામ વિશે ઘણા માપદંડ નક્કી કરાયા છે. News 18 ગુજરાતીએ એડિશનલ ચીફ એન્જિનિયર સાથે વાતચીત કરી હોસ્પિટલના બાંધકામ વિશે કેટલીક મહત્વની વાતો જાણી. એન્જિનિયરના મતે આ હાઈટેક હોસ્પિટલ રાજ્યની લેન્ડમાર્ક સાબિત થશે. દર્દીઓને કઈ રીતે સારવાર મળશે તેના વિશે વાત કરીએ તો આ હોસ્પિટલમાં ન્યુમેટિક ટ્યુબ દ્વારા બ્લડ સેમ્પલ અને દવાઓની હેરફેર થશે. ડિજિટલ કોડેડ સિસ્ટમથી કામ થશે. 1 સેકન્ડમાં 40 ફૂટ સુધી દવાઓ પહોંચાડી શકાશે તો 1 સેકન્ડમાં 20 ફૂટ સુધી બ્લડ સેમ્પલ પહોંચશે. હોસ્પિટલ માટે 7.5 મેગાવોટ પાવરનું સબસ્ટેશન મુકાયું છે. સમગ્ર હોસ્પિટલમાં 1400 કિલોમીટર જેટલું વાયરિંગ કરાયું છે. 600 CCTV કેમેરા હોસ્પિટલની ગતિવિધિ પર ધ્યાન રાખશે. 6000 કમ્પ્યુટર પોઈન્ટ રખાયા છે. દેશની આ પ્રથમ હોસ્પિટલ હશે જેમાં ફાયરની સુવિધા મુકાઈ છે. દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફ માટે 25 હાઈસ્પીડ લિફ્ટની સુવિધા છે. 2000 ટનનો એસી પ્લાન્ટ મુકાયો છે. દરેક વસ્તુ આને દરેક ખૂણે ખૂણે આપણે પાઇપલાઇન થ્રુ, જેમાં ન્યુમેટિકના બ્લોઅર્સ હોય છે, જેમાં વેક્યુમ અને પ્રેશર 2 સિસ્ટમ હોય છે, તેની મદદથી આપણે આ કેરિયર જે હોય છે એમાં આપણે સિમ્પલ ઓપન કરીને મૂકી દેવાનું હોય છે અને એ કેરિયરને આપણે આમાં કોડ આપેલો હોય છે. આ ખુલી ગયું છે. હવે અત્યારે મેં આને મૂકી દીધું ત્યારે મેં 102માં ઓટોમેટિક જે સ્ટેશનનું અત્યારે ડેઝિગ્નેશન કર્યું છે ત્યાં અત્યારે ઓલરેડી આ પહેલાં અહીં પાર્કિંગમાં આવશે. પહેલાં આ ફરીને અહીંયા પાર્કિંગમાં આવી ગયું જો. હવે અહીંથી ફરી પાછું ઉપર જશે અને પાછા એ ગયું. સો ધીસ ઇઝ ધ ઓલરેડી વેક્યુમ લાઇન છે આખી આ સિસ્ટમેટિક અને આવા 88 સ્ટેશન એકબીજા જોડે કનેક્ટેડ છે.
પહેલી સરકારી હોસ્પિટલ છે કે લાર્જેસ્ટ સ્ટ્રક્ચર હોસ્પિટલ છે. દેશમાં એકમાત્ર હોસ્પિટલ છે જેમાં 1300 પથારી જનરલ વોર્ડની છે અને 200 પથારી સ્પેશિયલ વોર્ડમાં છે અને દર્દીઓ સાથે સંબંધીઓને રહેવા માટેની પણ વ્યવસ્થા કરાઈ છે. જનરલ વોર્ડમાં પણ ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. એક વોર્ડમાં 30 પથારીઓ બનાવાઈ છે જેમાં 32 ઓપરેશન થિયેટર આધુનિક બનાવાયા છે. 4 સિંગલ રૂમ છે, 36 ડિલક્સ રૂમ છે, જ્યારે 76 ડબલ શેરિંગ રૂમની સુવિધા છે. હોસ્પિટલમાં 139 આઈસીયુ છે, જ્યારે 24 પીઆઈસીયુની સુવિધા છે. દેશની પહેલી સરકારી હોસ્પિટલ આ હશે જેમાં ઇલેક્ટ્રિક મેડિકલ રેકોર્ડ હશે. આ ઉપરાંત હોસ્પિટલના સ્ટાફ માટે સવિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. સેમી સ્પેશિયલ રૂમ સુવિધા આપવામાં આવશે. ટીચિંગ હોસ્પિટલ હશે, મેડિકલ કોલેજ પણ હશે. વિદ્યાર્થીઓ માટે ગર્લ્સ હોસ્ટેલની સુવિધા છે તો ફિઝિયોથેરાપી અને નર્સિંગ કોલેજ પણ કેમ્પસમાં હશે. આ પહેલી સરકારી હોસ્પિટલ હશે જેમાં ઈએમઆર હશે, ઇલેક્ટ્રોનિક મેડિકલ રેકોર્ડ્સ. એટલે કે પેશન્ટ આવે ને તો પેપરલેસ થશે. પેશન્ટ આવે, ટોકન લેશે, એની ઇન્ફોર્મેશન કોમ્પ્યુટરમાં ભરાશે, બધી જ કોમ્પ્યુટરમાં ડિટેલ રહેશે, એના બ્લડ રિપોર્ટની ડિટેલ રહેશે, એના એક્સરેના પિક્ચર્સ રહેશે, એમઆરઆઈ સીટીના પિક્ચર્સ રહેશે, એની સર્જરીની આખી પ્રક્રિયા, એના ફોટોગ્રાફ્સ બધું સ્ટોર થશે. એટલે પેશન્ટ 10 વર્ષ પછી બી એનું આઈડી નંબર લઈને આવશે, તમારે ડૉક્ટરને જોવું હોય તો જોઈ શકે. એટલે ફોલોઅપમાં એવી ચિંતા કરવાની જરૂર નથી કે મારા કાગળિયા ઘરે રહી ગયા, બધું જ તમને દેખાશે. રિવરફ્રન્ટ નજીક નિર્માણ પામી રહેલી અત્યાધુનિક હોસ્પિટલનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. આ હોસ્પિટલથી લોકોને તો સારી સારવાર મળશે, સાથે મેડિકલ ક્ષેત્રે એક નામ ગુજરાત ઊભું કરશે. અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ખાતે વીએસ હોસ્પિટલ કેમ્પસની અંદર સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે જે હોસ્પિટલ બનવા જઈ રહી છે, કદાચ દેશની તમામ સરકારી હોસ્પિટલોમાં અવ્વલ નંબરની આ હોસ્પિટલ છે તે બનવા જઈ રહી છે, તેનું આજે નિરીક્ષણ ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ કર્યું હતું. અને આવનારી જાન્યુઆરી મહિનાની અંદર 2019માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અતિ આધુનિક હોસ્પિટલનું છે તેનું લોકાર્પણ કરશે અને અમદાવાદ અને સહિત ગુજરાતની જનતા માટે આ હોસ્પિટલ છે તે ખુલ્લી મૂકવામાં આવશે. જોઈ શકાય છે કે આની અંદર એક સિસ્ટમ બનાવવામાં આવી છે કે અહીં હેલીપેડ પણ બનાવવામાં આવ્યું છે, સીધું હેલિકોપ્ટરથી પણ અહીંથી કોઈપણ દર્દીને છે લાવવામાં આવશે અને આ પ્રકારની અતિ આધુનિક માની શકાય 1,00,000 ચોરસ મીટરની અંદર આ બનતી આ હોસ્પિટલ છે બનશે અને 18 માળની આ હોસ્પિટલની અંદર જે દર્દી છે તેને તમામ અતિ આધુનિક હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં મળતી જે સુવિધાઓ છે તે સુવિધાઓ અહીં આપવામાં આવશે અને દર્દીને છે એક નવો અહેસાસ અહીંયા હોસ્પિટલમાં કરવામાં આવશે. કેમેરામેન સંદીપ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ સાથે જ આ વર્ણિ સમાપ્ત કરીશું અને વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મને આપશો રજા. નમસ્કાર.